વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિનો ગિરનાર ભવનાથનો મેળો, જેનો પ્રારંભ વર્ષોથી જે પરંપરા પ્રમાણે ચાલે છે એ રીતે શ્રીપંચ દશનામ જૂના અખાડા, શ્રીપંચ દશનામ આવાહન અખાડા, શ્રીપંચ અગ્નિ અખાડા, ત્રણ અખાડાના નેતૃત્વથી આખા સમગ્ર મેળામાં સાધુ સંતો માટેનું તમામ આયોજન થાય છે. અહીંયા કોઈપણ જ્ઞાતિ જાતિ અને સંપ્રદાયના ભેદભાવ સિવાય આ લોકમેળામાં ભજન અને ભોજન બેની પ્રધાનતા છે. તે પ્રધાનતાનો નિર્વાહ આપણા ઋષિઓ મુનિઓના દ્વારા ભગવાન દત્તાત્રેય મહારાજ અને મા જગદંબા નવનાથ 84 સિદ્ધોના જ્યાં સદૈવ બેસણા છે એવા સ્થાનમાં ભક્તરાજ નરસિંહ મહેતાની આ કાર્યક્રમ ભૂમિમાં આજથી નવમીથી ભવનાથ મહાદેવ, જૂના અખાડા, આવાહન અખાડા, અગ્નિ અખાડા અને તમામ ઉતારાઓમાં ધ્વજારોહણ થયું અને ધ્વજારોહણમાં અહીંના જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ભારદ્વાજ, કમિશનર શ્રી દિલીપ રાણા વગેરે તમામ અધિકારીગણો સાથે રહીને સુહાદપૂર્વક સાધુ સંતોના માર્ગદર્શન નીચે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ સરકારી રીતે, અર્ધ સરકારી રીતે અને સાધુ સંતોની પરંપરાની રીતે આ મેળાનો પ્રારંભ નવમીથી થયો. અહીંયા શ્રીપંચ દશનામ જૂના અખાડાનું નવનિર્માણ થઈ રહ્યું છે. એ બિલ્ડિંગમાં ભગવાન દત્તાત્રેય મહારાજની 6.5 ફૂટની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે પ્રારંભ થયો છે. અમદાવાદથી બધા વેદાંતને પારંગત બધા ઋષિ મુનિષિઓ બ્રાહ્મણો આવ્યા છે. વેદમંત્રો દ્વારા મહારાજ શ્રી આપણા ગિરનાર સાધના આશ્રમના પુનિતાચાર્યજી મહારાજજી પૂજામાં હમણાં બેઠા હતા, એમણે સંકલ્પ કરાવી મૂર્તિનું પ્રદાન કર્યું છે અને આજનો મેળાનો સુંદર રીતે પ્રારંભ થયો છે. અને એ પ્રારંભના પરંપરા રીતે શિવરાત્રિ સુધી આ મેળો ભજન અને ભોજનનો ચાલશે, જેમાં આપણા કેવળ ગુજરાતને ભારતના જ નહીં પણ વિદેશના લોકો પણ આ મેળાને માણવા માટે આવે છે. પ્રતિવર્ષ 10-12 લાખ માણસો આ શિવરાત્રિને માણતા જાય છે અને દિને દિને નવમ આની પ્રકારની આવી બધી મેળાની મહાનતાને માણવા માટે લોકો આવે છે.
મહાશિવરાત્રિના રાતના 9 વાગે જૂના અખાડામાંથી એક ત્રણેય અખાડાનો સાથે ભવ્ય સરઘસ નીકળે છે, જે રવાડીમાં લગભગ 2-3 હજાર સાધુ સંતો જોડાતા હોય છે, નાગા સંન્યાસીઓનો જુલુસ હોય છે, અને એમાં ગુફાઓમાં રહીને ભજન કરતા સંતો, જ્યારે કોઈ પણ પ્રજાની સાથે એને કાંઈ લેવા દેવા નથી એવા સંતો પણ એમાં કોઈને કોઈ રૂપે જોડાતા હોય છે. અમારી તો માન્યતા એવી છે કે ભગવાન દત્તાત્રેય અને ભગવાન શિવજી અને મા જગદંબા ભવાની પણ કોઈ ને કોઈ રૂપમાં આ મેળામાં સામેલ થાય છે. એ જ આ મેળાની એક વિશેષતા છે. અને રાત્રે 9 થી 12 સુધીનો જે સરઘસ ભવનાથના નિર્મિત વિસ્તારમાં ફરીને મૃગીકુંડમાં સ્નાન કરે છે. ભવનાથની બાજુમાં આવેલો આ મૃગીકુંડ એ ઘણા પ્રકારની મહાનતાને લઈ, અને મેં એવું સાંભળ્યું છે કે બંગાળની એક રાજકુમારીને કોઈ ઋષિનો શ્રાપ થયો અને એનું મોઢું મૃગીનું થઈ ગયું. એના નિવારણ માટે એ ઋષિએ એને બતાવ્યું કે તું ભવનાથના ગીર જંગલમાં, જ્યાં ભવનાથ મહાદેવ છે એની બાજુમાં કુંડ છે, આ કુંડમાં સ્નાન કરીશ તો તને પૂર્વ દેહ પ્રાપ્ત થશે. એવો ઐતિહાસિક અનેક ઇતિહાસ સાથે જોડાયેલો આ ગિરનાર છે. ગિરનાર જે પર્વત છે એ હિમાલયનો દાદો છે. એની મહાનતાનું કોઈ શબ્દ દ્વારા આપણે વર્ણવી શકીએ નહીં, એને નમસ્કાર જ કરી શકાય. વસ્તુ